જૂનાગઢ જિલ્લાના ભૈસાણ તાલુકાના રાણપુર અને મેંદપરા ગામ સોનરખ નદી અને રાણપર ગામની નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદાની પાઇપલાઇન છેલ્લા એક વર્ષની આસપાસથી ખુલ્લી પડી છે જે રોડની નજીક છે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હોય છે તંત્રના કોઈ પણ જવાબદાર વ્યક્તિ દ્વારા આ મામલે યોગ્ય ન થતા રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંધાડ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હોય પરંતુ કહેવાતા જાડી ચામડીના આ ધ્યાને લેતા ન હોય જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવતા છતાં કોઈ યોગ્ય નિર્ણય આવેલ ન હોય અધિકારી પદાધિકારીઓ અધિકારીઓ કોઈ પણ દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન અપાતું ન પરંતુ કોઈ ધ્યાન આપતું ન હોવાની સાથે પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થતો હોય હવે ગણતરીના દિવસોમાં ચોમાસા ની શરૂઆત થવાની છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે ક્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવા આવશે જો આ પાણીની પાઇપ લઈ તૂટશે તો આજુબાજુના દસ થી બાર ગામો ને પાણીની ભારે હાલાકી નો સામનો કરવો પડશે તો આ જાગૃત માજી સરપંચ ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા જો આ નર્મદાની પાઇપલાઇન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે અને આજુબાજુના ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંદા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને સાથે સાથે પાણીની આખી લાઈનમાં પાણીના એર વાલ્વમાંથી હજારો લિટર પાણી વેડફાય છે આ નર્મદાના પીવાના પાણીની લાઇન ભેસાણ હેન્ડપંપથી પાટલા પાણીના સંપ સુધી જાય છે અને તે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા તાત્કાલિક ધોરણે રિપેર થાય તેવી રજૂઆત કરવામાં આવી છે પૂર્વ સરપંચ રાણપુર ગામ પંચાયત રાણપુર ગામના પૂર્વ સરપંચ છું અમે અવારનવાર ભીષણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતતા નથી હોય તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે આ અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર હોવાથી પાઇપલાઇન તણાઈ જાય તંત્રને બધાને ખબર છે જાણી બુજી અનેકવાર નીકળે છે તંત્રને બધું દેખાય છે તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વળવવાનું આખું વ્યવસ્થિત કારસ્થાન ચાલતું હોય એવું લાગે છે શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર શું એના ઉપલા અધિકારી પાણી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર બધા કાયમ માટે નીકળે છે બધા જોવે છે છતાં કાન કરે છે અને આવી રીતે પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને હાલ હવે કયા દસ દિવસોમાં દસ ગામડામાં પાણીની સમસ્યાઓ છે તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળ આગળની કાર્યવાહીમાં તો પછી ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડે અમારે અને અમારા એવા ઘણા અનુભવ છે આંદોલન વિના લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉગડે છેલ્લી રાષ અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે એ ન થાય અને એની પેલા તંત્ર સમજીને બધું રિપેર કરી નાખે તો વધુ સારું તંત્રને શું કેશું તમે તંત્ર તમે ઘણી વાર કઈ કઈ થાકી જાય પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી મારો એક પ્રશ્ન હાલની તકે જુનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા અગિયાર માસથી મને ગોથા ખવડાવે છે તો આવા અનેક ડિપાર્ટમેન્ટોથી સરકારના કોઈ ધ્યાન ધ્યાને લેતા જ નથી પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય આવા ઘણા અનુભવો બોલે છે સમગ્ર